પણ ભૂજમાં વર્ષોથી બંધ પડેલી અને નગરપાલિકાએ બનાવેલી દુકાનો હજુ સુધી ચાલુ ન થઈ. નગરપાલિકા દ્વારા નાગરિકોના હિતમાં કેટલીક દુકાનો બનાવવામાં આવી છે, પણ આ દુકાનો ક્યારે ખુલ્લી હોય તેવું એક પણ નાગરિકને યાદ નહીં હોય. આ અંગે નગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી શહેરના જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે. ભુજ નગરપાલિકા દ્વારા કેટલાય વર્ષથી દુકાનો બનાવવામાં આવી છે, પણ આજ દિવસ સુધી આ દુકાનોનો નિકાલ કરવામાં આવ્યો નથી. અગાઉ પણ આ દુકાનો બાબતે ઘણી રજૂઆતો અને ચર્ચાઓ કરવામાં આવી છે, પરંતુ તેનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. અગાઉ કારોબારીની મીટિંગોમાં દુકાન બાબતે ચર્ચાઓ થઈ હતી. પહેલા બેંકને આપવાની વાત થઈ હતી, પછી એટીએમ વાળાને આપવાની વાત થઈ, પછી પ્રાઇવેટમાં બહેનો સખી મંડળને વેપાર કરવા માટે ભાડે આપવાની વાતો થઈ, પરંતુ આજ દિવસ સુધી ફક્ત વાતો જ થઈ છે, કોઈ જ નિર્ણય લેવામાં નથી આવ્યો. ફક્ત દુકાનો પાછળ રૂપિયા જ ખર્ચવામાં આવ્યા છે. તો શું ભુજ નગરપાલિકાને આ દુકાનનો કોઈ જ નિવેડો નથી લાવવો? ફક્ત શોભાના ગાંઠિયાની જેમ બનાવીને રાખી દેવામાં આવી છે, નથી આ દુકાનોમાં સફાઈ કરવામાં આવતી. ભુજના ટાઉન હોલ, લેકવ્યુ હોટલ, વીડી હાઈસ્કૂલ, આ બધી જ જગ્યાએ દુકાનો બંધ પડી છે. અને કહેવત છે ને કે બંધ દુકાનો ધૂળ ખાય, તેવી અત્યારે આ બંધ પડેલી હાલત દુકાનની છે. હવે તો આ બંધ પડેલી દુકાનો પણ કહેતી હશે કે હવે તો અમારો નિવેડો લાવો. કેટલાય વર્ષથી આ દુકાનો ફક્ત બનાવીને રાખી દેવામાં આવી છે. શું આ દુકાનો પાછળ કોઈ ભ્રષ્ટાચાર તો નથી ને? તેવો લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. ભુજ નગરપાલિકામાં બોડી બદલતી આવે છે, પણ કોઈને આ બંધ પડેલી દુકાનો બાબતે જરાય રસ નથી. તો પછી આ દુકાનો બનાવવાનો મતલબ શું? હાલમાં તો એવું લાગી રહ્યું છે કે આ દુકાનો માત્ર બંધ રાખવા માટે જ બનાવવામાં આવી છે. તો હાલની જે નગરપાલિકાના સત્તાધીશો બેઠા છે, તેઓએ આ દુકાન અંગે ચોક્કસપણે નિકાલ કરવો જોઈએ, જેથી આ દુકાનોની શોભા વધી જાય તેવું ભુજ શહેરના રહેવાસીઓમાં ચર્ચાઈ રહ્યું છે. આ બનાવેલી દુકાનોની આગળ હવે તો લારીઓવાળા ઊભા રહીને ગંદકી કરે છે. તો જો દુકાનો ખુલ્લી રહે તો અહીં ગંદકી ન સર્જાય, તો આ બાબતે ભુજ નગરપાલિકા તાત્કાલિક ધોરણે દુકાનોનો નિવેડો લાવે, જેથી ખર્ચાયેલ રૂપિયા એળે ન જાય તેવું નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે.